નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે મુદતી ધિરાણ યોજના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક મુદતી ધિરાણ યોજના તો આ યોજનાઓમાં અલ્પસંખ્યકમાં ધાર્મિક અને ભાષાકીય સમુદાય માટે ઘિરાણ યોજના છે તો તેનો લાભ કોને ક્યારે અને કેવી રીતે મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય મિત્રો આ મુદતી ધિરાણ એ રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ તથા ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવે છે તો ચાલો આપણે તેમના દ્વારા જે જાહેરાત આપવામાં આવેલ છે તે જાહેરાત જોઈએ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ લિમિટેડ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર જેઓ દ્વારા આ જાહેરાત આપવામાં આવેલ છે જેમની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એસ ડેશ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જી એમ એફ અને તેમનું ઇમેલ એડ્રેસ પણ અહીં આપવામાં આવેલ છે તો હવે આપણે યોજનાની વિગતો જોઈએ કે અલ્પસંખ્યકમાં ધાર્મિક સમુદાય જેવા કે મુસ્લિમ ખ્રિસ્ત શીખ પારસી બૌદ્ધ જૈન અને યહૂદી જેવા ધાર્મિક સમુદાય તથા ભાષાકીય સમુદાયમાં જોઈએ તો સિંધી મરાઠી અને ઉર્દુ તો આ સમુદાયના અરજદારો માટે મુદતી ધિરાણ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા બાબત રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ દિલ્હીની નિગમ અમલીત અલ્પસંખ્યક ધાર્મિક તથા ભાષાકીય સમુદાયના ઉપર જણાવેલ આર્થિક રીતે નબળા વર્ગના અરજદારોને પગભર થવા મુદતી ધિરાણ યોજના સ્વરોજગારના વિવિધ ધંધા વ્યવસાય કરવા અરજદારો પાસેથી નીચેની વિગતોને ધ્યાને લઈ અને ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો મિત્રો આ જે મુદતી ધિરાણ યોજના છે તે માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે જે રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ દિલ્હી તથા ગુજરાત અલ્પસંખ્યક નાણાં વિકાસ અને નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ યોજના માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે મુદતી ધિરાણ યોજનામાં અરજદારની અરજીની તારીખે વયમર્યાદા એકવીસ વર્ષથી વધુ અને પિસ્તાલીસ વર્ષથી ઓછી હોવી જોઈએ એટલે કે મિત્રો એકવીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરના જે કોઈ અલ્પસંખ્યક સમુદાયના લોકો હશે તેઓ અરજી કરી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે નિગમની વેબ એપ્લિકેશન જી એમ સી ડોટ એ ડબલ પી હોસ્ટ ડોટ ઇન પર અરજી કરવાની રહેશે તો આ જે વેબસાઇટ આપવામાં આવેલ છે તે વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ વિડીયોના અંતમાં હું તમને તે વેબસાઇટ ખોલી અને બતાવીશ કે ક્યાંથી અરજી કરી શકાય આગળ જણાવેલ છે કે આ અગાઉ નિગમની મુદતી ધિરાણ યોજના માટે લોન મેળવવા અરજી કરેલ છે તેવા અરજદારોની પૂર્તતા પર બાકી હોય તેમણે જરૂરી પૂર્તતા ઓનલાઈન કરવાની રહેશે એટલે કે જે લોકોએ અગાઉ અરજી કરેલ છે પરંતુ તેમની પૂર્તતા માટે અરજી બાકી હોય તો તેઓએ ઓનલાઈન જ તેની પૂર્તતા કરવાની રહેશે અને ઓનલાઈન અરજી તારીખ પાંચ બે બે હજાર એકવીસ સુધીમાં કરવાની રહેશે તો આ યોજના માટે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધીમાં અરજી કરી શકાશે ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાતના સંદર્ભમાં મળેલ લોન અરજીઓનો ગ્રાન્ટની ઉપલબ્ધિના પ્રમાણમાં મંજૂર કરવાનો અધિકાર નિગમના નિયામક મંડળની લાભાર્થી પસંદગી સમિતિને આધીન રહેશે તે ઉપરાંત નોંધ આપવામાં આવેલ છે કે આવક મર્યાદા અને નિશ્ચિત કરેલ વ્યાજ દર રાજ્ય અને કેન્દ્ર સરકારની વિગતો નિગમની વેબસાઇટ પર જોવા મળશે તો આમ મિત્રો જે અલ્પસંખ્યક ધાર્મિક સમુદાયો આપણે જોયા કે મુસ્લિમ ખ્રિસ્ત શીખ પારસી બૌદ્ધ જૈન અને યહૂદી તથા ભાષાકીય સમુદાયો જોઈએ તો સિંધી મરાઠી અને ઉર્દુ તો આ સમુદાયો માટે આ મુદતી ધિરાણ યોજના છે તો આ સમુદાયના જે કોઈ લોકો અરજી કરવા માંગતા હોય તેઓ તારીખ પાંચ બે બે હજાર એકવીસ પહેલાં આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે અને આ મુદતી ધિરાણ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો હું તમને જે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલ છે તે વેબસાઇટ બ્રાઉઝરમાં ખોલી અને બતાવું કે તે ઇન્ટરફેસ કેવો બતાય છે જેથી એને ખ્યાલ આવી શકે કે આ વેબસાઇટમાં આપણે અરજી કરવાની છે તો મિત્રો એડ્રેસ બારમાં જી એમ એફડીસી ડોટ એપીપી હોસ્ટ ડોટ ઇન લખી અને એન્ટર આપશો એટલે આ પ્રમાણેનો ઇન્ટરફેસ ખુલી જશે અને જી એમ એફડીસીએલની જે આ વેબસાઇટ છે તે ખુલી જશે જેમાં તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણને જોવા મળશે કે અલ્પસંખ્યક સમુદાય માટે લોન મેળવવા માટેનું ઓનલાઈન અરજીપત્રક તો અહીંયાથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ